લાસ્ટ ટાઈમ આપણે જે ભણેલા એનાથી નેક્સ્ટ આગળ વધીએ. આ પ્રકારનો પણ એક પ્રકારનો દાખલો પૂછાય છે તમને. એક અહીંયા વિદ્યુત ક્ષેત્રની અંદર એક પ્રકારનો બ્લોક આપ્યો હોય, જેમ કે ઢાળ આપ્યો હોય, બરોબર છે. આકૃતિ હું દોરી દઉં છું તમને, જે કેવી રીતની હશે આકૃતિ, કઈક આવી હશે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, એની અંદર આ રીતે બ્લોક મૂકેલો છે. જે બ્લોક મૂક્યો છે ખબર છે, એના ઉપર અહીંયા એક પદાર્થ મૂક્યો છે. અને પદાર્થ કેટલો છે તો કે વિદ્યુત ભારિત છે. કેટલા વિદ્યુત ભારિત છે તો કે ક્યુ. અને એનું દળ કેટલું છે તો કે એમ. ક્યુ છે અને એનું દળ કેટલું છે? એમ છે. અહીંયા એક પદાર્થ મૂક્યો છે. હવે અહીંયા આપણે માત્ર શું આપ્યું છે? એક તો થીટા આપ્યો છે અને બીજા અહીંયાથી અહીંયા સુધીની ઊંચાઈ આપી છે. આ સિવાય આપણે કશું આપ્યું નથી. એચ આપ્યો છે, બરાબર છે. તો હવે આપણે શું શોધવાનું છે? તો કે આપેલા જે બ્લોક છે, જે વિદ્યુત ભારિત ક્યુ છે, એને આ તળિયે એટલે કે અહીંયા આ બિંદુ સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા બ્લોક ઉપર લાગતા જેટલા બળ છે એ આપણે ગણવા પડે. કયા કયા પ્રકારના બળ લાગે છે? તો કે એના ઉપર સૌથી પહેલા તો એના વજન બળ લાગશે. કઈ દિશામાં લાગશે? તો કે સપાટીને લંબ એટલે કે આ દિશામાં લાગશે. એ વિદ્યુત ક્ષેત્ર ઈ છે. ઓકે, કેટલું લાગશે અહીંયા બળ? તો કે એમજી જેટલું લાગશે. હવે આ ગતિ કરશે તો જ અહીંયા પહોંચશે આ બિંદુ સુધી. હવે ગતિ કરશે એટલે એના ઉપર કંઈક બળ લાગશે. અને બળ કયા લાગશે? તો કે સપાટીને સમાંતર બળોને અનુલક્ષીને ગતિ કરશે. તો આપણે અહીંયા જે બળની જરૂર પડે, કયા બળની જરૂર પડે? તો સપાટીને અનુલક્ષીને એટલે કે સપાટીને સમાંતર. તો કે એમજી છે એના બે ઘટક લઈ લઈએ. એક ઘટક ક્યાં મળે? તો કે આ બાજુ મળશે, બરોબર છે. આ ખૂણો પણ કેટલો હશે? તો કે થીટા ખૂણો હશે. કેટલો હશે? તો કે થીટા, બરોબર છે. તો અહીંયા એના બે ઘટક મળે. કયા કયા મળે? તો કે એક તો મળશે આપણે એમજી સાઈન થીટા મળશે. બીજું અહીંયા કયું મળશે? તો કે એમજી કોસ થીટા. અહીંયા હું લખી જ દઉં, એમજી કોસ થીટા. બે ઘટક આપણને મળે, બરોબર છે. પરંતુ આ બ્લોક વિદ્યુત ભારિત હોવાથી એના ઉપર હજુ બે બળ લાગશે. એ કયા બળ લાગશે? તો એક તો બળ આના ઉપર આ જે ક્યુ છે કેવો છે? પ્લસ ક્યુ છે. કેવો છે? પ્લસ ક્યુ. પ્લસ ક્યુ હોય તેની દિશા કઈ હોય? વિદ્યુત ક્ષેત્રની દિશા. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ એના ઉપર એક બળ લાગશે. કેવું લાગશે? તો કે ક્યુ ઈ જેટલું. કેટલું બળ લાગશે? ક્યુ ઈ જેટલું. તો ક્યુ ઈ જે છે એના પણ આપણે બે ઘટક લઈએ. એક ઘટક તો આપણને આ દિશામાં અહીંયા જ મળશે. કેટલો મળશે? તો કે એમજી, સોરી એમજી નહીં પણ ક્યુ ઈ આવશે. ક્યુ ઈ સાઈન થીટા. અને કારણ કે થીટા આપણે આ લઈએ છીએ અને અહીંયા એનો બીજો ઘટક આવશે. કેટલો આવશે? આનો લંબ, બરાબર. ક્યુ ઈ ને લંબ એટલે કે અહીંયા આવશે ક્યુ ઈ કોસ થીટા. એટલું આપણને મળે, બે ઘટક મળે. હવે આપણે જોઈએ છે સમય. કોનો સમય જોઈએ છે? તો કે બ્લોકનો. એ સમય કેટલો છે? ધારો કે ટી સમય છે. અને એ અંતર, અંતર આપણે અહીંયા હવે ધારી લઈએ. ધારો કે એ અંતર કેટલું છે? તો કે ટી અંતર છે. ઢાળનું અંતર કેટલું છે? ટી. ધારો કે હવે છે એટલી આપણે આકૃતિ ઉપરથી સમજ આપણને આવે છે. તો હવે આપણે આ બંને બળના આધારે આ બળ આગળ ગતિ કરતો હશે. એનો મતલબ એવો કે આ એમજી સાઈન થીટા જે બળ લાગે છે એ બળ ક્યુઈ કોસ થીટા કરતા કેવું હશે? વધારે હશે. સિમ્પલ, એટલું વધારે હશે તો જે ગતિ કરશે. જો બંને બળ સમાન હશે તો એ બળ, એ જે બ્લોક છે ક્યાં રહેશે? તો કે ત્યાં ને ત્યાં જ રહેશે. અહીંયા આપણે ઘર્ષણ બળને અવગણીશું. ઘર્ષણ બળને શું કરશું? અવગણશું. કારણ કે આપણે એક તો અહીંયા મ્યુ નથી આપ્યો, ખબર છે. મ્યુ ની જરૂરિયાત પડે, ઘર્ષણાંગની જરૂરિયાત પડે, જે અહીંયા સપાટી આપણને કઈ છે એ પણ કીધું નથી. માત્ર આપણે સમય શોધવાનો છે. તો અહીંયા આપણે ઘર્ષણ બળને શું કરી નાખશું? અવગણી નાખશું. હવે અહીંયા તમને એમજી સાઈન થીટાના આધારે કંઈક ગતિ કરશે. અને ગતિ કરવા માટેનું જે અંતર છે ડી છે અને સમય કેટલો છે? ટી છે. એટલું આપણે ધારી લઈએ. તો હવે અહીંયા આપણે લખીએ આગળ. આપેલ બ્લોકને ઢાળના તળિયે પહોંચવા, અહીંયા આપણે લખીએ, આપેલ બ્લોકને
ढाळना तळिये पहोंचवा ढाळनी लंबाई डी કેટલું સ્થાનાંતર કાપવું પડે એટલે કે એટલું અંતર એટલું અંતર કાપવું પડે બરાબર છે તો હવે અહીંયા આપણે ડી શોધી લઈએ સૌથી પહેલા તો જો આપણી પાસે એચ છે અને થીટા છે બે વેલ્યુ છે તો એના આધારે આપણને આ કર્ણ એટલે કે આપણો ઢાળ મળી જાય તો અહીંયા હું શું લખી શકું साइन थीटा बराबर शू थशे तो के सामेनी बाजू छेदमां कर्ण एटले के h ना छेदमां d तो अहींया आवुं लखी शकाय साइन थीटा इज इक्वल टू h अपॉन d एना परथी आपणने t मळे t बराबर शू थाय h अपॉन साइन थीटा तो हवे ज्यां ज्यां मारे d नी जरूरियात हशे त्यां हुं शुं मूकीश तो h ना छेदमां साइन थीटा मूकीश बराबर छे हवे आ मूकवाथी मने h तो आपेलो छे ने थीटा पण आपेलो छे तो मने d नी किंमत आसानीथी मळी जाय हवे अहींयाथी हुं अंतर शोधी लईश हवे मारे एनो समय शोधो छे तो समय माटे मारे प्रवेगित जे गतिनुं समीकरण छे एनो उपयोग करवो होय तो एनी अंदर मारे प्रवेग पण जरूर पड़े तो हवे पहेला सौथी पहेला आपणे अहींया शुं शोधी लईए के आने माटे केटलो प्रवेग लागशे ढाळने समांतर ब्लॉकनो प्रवेग केटलो हशे तो ए आपणे शोधीए ढाळने समांतर ब्लॉकनो प्रवेग केटलो हशे तो के ए बराबर हवे ढाळ उपर जे बळ लागे छे ए बळ केवा छे तो के ए अहींया एक बीजानी विरुद्ध छे ने एक रीते जोईए तो जो QE cos थीटा उपरनी बाजू लागे छे ज्यारे MG sin थीटा नीचेनी बाजू लागे छे पण मोटू कोण छे तो के MG sin थीटा तो अहींया शुं आवशे बन्नेनो तफावत आवशे तो के MG sin थीटा माइनस QE cos थीटा अने छेदमां शुं आवशे तो के एमनुं दळ हवे एवो प्रश्न थशे के सर आ लई आवे क्यांथी तो आप जूनू जाने तो सूत्र ए इज इक्वल टू शू है एफ ना छेद में एम एफ शू है तो बल एम शू है तो दल खबर है बल भाग्या दल करो एट आपने शू मे तो प्रवेग मे एट के प्रवेग बल क्यू है तो आ बने जो सरेराश परिणामी जो बल हे ए बल एट के बने तफावत लेव पड़े एट अहियाँ थी आपने शू मू तो प्रवेग मिली गय हम अहियाँ जुओ प्रवेग अपने केव मैसे अचल मैसे शाटे जो थीटा बदलाय नही जी बदलाय छे नहीं दळ पण बदलातो नथी विद्युत भार पण आपणे कोई उमेरता नथी अने घटाडता पण नथी एटले ए पण केवो छे अचल छे विद्युत क्षेत्र पण बदलातो नथी ता बधी किंमतो केटली छे अचल छे खबर छे के आपणे किंमत एक मळशे खरी प्रवेग कंईक तो मळशे पण ए केवो मळशे अचल पछी ए बदलातो नथी एटले अहींया हवे आपणे जे मूल्य मळशे ए बराबर केवो मळशे अचल मळशे तो हवे जो अचल मळे तो अचल प्रवेगी गति ना सूत्र प्रमाणे आपणे डी पण शोधी शकीए तो डी नु एक सूत्र आपणे मळे अहींया शुं मळे तो के वी जीरो टी प्लस वन हाफ एटी नो वर्ग परथी आपणे शुं लखी शकीए आ समीकरण परथी आपणे टी ने करता बनावीए हवे अहींया जो वी जीरो प्रारंभिक वेग केवो छे वी जीरो इज इक्वल टू जीरो ज लेवानुं छे बराबर अने मानो के वी जीरो इज नॉट इज इक्वल टू जीरो आप्युं होय कदाच अपने प्रारंभिक वेग आप्यो होय तो पण आपणे गणतरीमां अहींया टी ने करता बनावीने एनो आपणे छेल्ले शुं शोधी शकीए टी आपणने मळे केटलो मळे तो आने आपणे वेक्टर वी जीरो इज इक्वल टू जीरो मूको तो टू डी अपॉन ए आ आपणे आगळ पण शोधेलुं छे केवी रीते आव्युं ए आ वी जीरो टी आ पद जीरो थई गयुं टू उपर जशे एटले टू डी अने ए टी स्क्वेर एमांथी टी स्क्वेर आपणे टी ने करता बनावीए तो ए क्यां आवशे नीचे अने टी वर्ग काढो एटले शुं आवी जाय आखुं अंडर रूट में टू डी अपॉन ए आ समीकरण नी अंदर अहींयाथी डी नी किंमत मूको एच अपॉन साइन थीटा अने ए नी किंमत मूको आ जे मळे छे ते अने जो आ नी किंमत तमने आपेली होय आ तमारुं सूत्र छे खबर छे हवे तमारे आ प्रकारनो दाखलो आप्यो होय धारो के पांच किलोग्राम दळनो कोई पदार्थ ने आ अंतर एटले के पांच मीटर अंतर कापता ढाळनी आ ऊंचाई ऊंचाई आपेली होय थीटा आपेलो होय बधुं आपेलुं होय तमने तो हवे तमे आसानीथी आ विद्युत क्षेत्रमां मूकेला ब्लॉक ने અહીંયા પહોંચવા માટે એટલે કે આ વિદ્યુત ભારને અહીંયા પહોંચવા માટે કરવું પડતું કાર્ય અથવા તો કેટલો ત્યાં બળ લાગે છે અથવા તો ત્યાં કેટલો સમય લાગશે અથવા તો કેટલો પ્રવેગ લાગશે કેટલું અંતર કાપવું પડશે તમામ વસ્તુઓ તમે આ સૂત્રના આધારે શોધી શકો બરાબર છે હવે જે નેક્સ્ટ છે દાખલો એ દાખલો પણ એને આ જે દાખલો આપણે અત્યારે જે થિયરી જોઈ એના આધારે એને તમે કાર્ય પણ વ્યાખ્યાયિત કરી શકાય કેવી રીતે
तो कार्य बराबर आप कार्य शोधवा कही तो शू तो फोर्स इंटू परपेन्डिकुलर डिस्टन्स आ रीते अपने मे बल गुण्या स्थानांतर स्थानांतर अहीं लईए तो बल गुण्या स्थानांतर हवे डॉट प्रोडक्ट है तो डॉट प्रोडक्ट काढ्यो तो मारे शू करवू पड़े तो एफ डी कॉस थीटा तो अहींथी तमने शू मळे तो कार्य मिली जाए हवे अपनी पास डी पण छे एफ पण छे अने कॉस थीटा पण छे तो अहींथी अपने कार्य मिली जाए हवे एफ बराबर हवे आ एवुं मूकेलुं होय आ तो आपणो नॉर्मल सूत्र छे जे तमे 11मा धोरणमां भणी गया पण अहींया पदार्थ क्यां मूकेलो छे तो विद्युत क्षेत्रमां मूकेलो छे क्यां मूकेलो छे विद्युत क्षेत्र प्रमाण एमा जे मुकेल हो त्यारे एनु कार्य आपणे शोधवुं होय तो अहींया एफ नी किंमत मूकी दो एफ इज इक्वल टू क्यू ई डी कॉस थीटा एफ बराबर शू मूकी दीधो तमे क्यू ई डी कॉस थीटा एटले अहींयाथी तमने शू मळी जाय तो के कार्य मळी जाय एटले के विद्युत क्षेत्र में आ जे पदार्थ आपणे जे आ गति अहींया करे छे तो आ बिंदु सुधी ए पदार्थ पर थयेलुं कार्य केटलुं होय तो के QED cos theta જેટલું હોય તો અહીંયાથી તમે કાર્ય પણ તમે હવે જો MCQ માં પૂછેલું છે તો તમે અહીંયાથી કાર્ય પણ આ સૂત્રના આધારે શોધી શકો છો બીજું હવે તમને એવું પૂછે છે કે ગતિ ઊર્જાનો ફેરફાર હતો તો ગતિ ઊર્જા કેટલી છે એ પણ શોધો તો આપણને ખબર છે કાર્ય કાર્ય એ શું છે તો ગતિ ઊર્જાનો ફેરફાર જ છે W ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે વર્ક ડન થયેલું કાર્ય એ ગતિ ઊર્જાના અથવા તો સ્થિતિ ઊર્જાના સ્વરૂપે સંગ્રહ પામે છે तो अहीं फेरफार गति ऊर्जा जे कई फेरफार थयो हशे ए एना उपर थयेलुं कार्य छे तो अहीं आपणे W नी किंमत मूकी दो तो आपणे गति ऊर्जा फेरफार पण मळी जशे केटलो मळशे तो केटलो ज मळशे तो अहींथी आपणे कार्य पण अथवा तो गति ऊर्जा पण एना उपर व्याख्यायित करी शकीए छीए आ बंने रीते आ थियरीमां तमे एना उपरथी दरेक वस्तु शोधी शको आ सूत्रना आधारे अने आ सूत्रना आधारे खबर छे आ तमे अहींथी आगळ वधी शको कोई पण प्रकारनो दाखलो होय तो तमे अहींथी मेळवी शको छो हवे एना आधारित अमुक दाखलाओ छे जेम के स्वाध्यायनो 1.7 नंबरनो दाखलो स्वाध्यायनो 1.7 नंबरनो दाखलो अने 1.32 नंबरनो दाखलो आ बन्ने दाखला तमने होमवर्कमां मळे छे खबर छे ईजी छे एटले करावतो नथी आसानीथी डायरेक्ट फॉर्मुलानो उपयोग करीने तमे आ दाखलाओ करी शको छो नेक्स्ट आपणे आगळ वधीए नेक्स्ट आगळ वधीए आपणी एक थियरी छे अने थियरी समजवी खूब जरूरी पण छे हवे थियरी शुं छे तो के विद्युत स्थिति ऊर्जा आपणे मेळवी छे शुं मेळवुं छे विद्युत स्थिति ऊर्जा तो एमां आपणे धोरण 11 ने पण थोडुंक याद करवुं पड़शे अने 12मां नी अंदर आपणे आगळ वधीए विद्युत स्थिति ऊर्जा तो जो विद्युत स्थिति ऊर्जा ए शू छे तो के कई रीते व्याख्यायित करी शकाय तो के संरक्षी बळो माटे स्थिति ऊर्जा आपणे व्याख्यायित करी शकाय छे संरक्षी बळो माटे मात्र कोना माटे संरक्षी बळो माटे असंरक्षी बळो माटे व्याख्यायित नथी करी शकता शा माटे तो एना माटे एक आपणे उदाहरण लईए सौथी पहेला के अहींया हुं लखुं छुं के संरक्षी बळो माटे स्थिति ऊर्जा व्याख्यायित करी शकाय संरक्षी बळो माटे स्थिति ऊर्जा व्याख्यायित करी शकाय खबर छे तो हवे संरक्षी बळो माटे स्थिति ऊर्जा व्याख्यायित करी शकाय तो हवे एना माटे आपणे आगळ वधीए तो संरक्षी बळो होय एना माटे शुं लखी शकाय तो के कंजर्वेशन फोर्स एटले के संरक्षी बळ एने आपणे एफ कंजर्वेशन एवी रीते लखीए सीओएन एटले कंजर्वेशन कंजर्वेशन नुं गुजराती थाय संरक्षी खबर छे एटले के संरक्षी बळ बराबर शुं थाय तो के एमनी स्थिति ऊर्जानो फेरफार कोनी सापेक्षे तो के अंतरनी सापेक्षे ख्याल आवे छे आ आपणने मळे शुं मळे तो के स्थिति ऊर्जानो फेरफार पण एनो आ माइनस साइन शुं दर्शावे तो के एनी विरुद्ध दिशामां होय એટલે કે સંરક્ષી બળો વડે થયેલ કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય પરંતુ એનું મૂલ્ય કેવું હોય ઋણ મૂલ્યનું હોય તો આને આવી રીતે વંચાય કે સ્થિતિ ઉર્જાના અથવા તો એવું આને વાંચી શકાય કે સંરક્ષી બળો વડે થયેલું કાર્ય બરાબર કેવું હોય તો કે ઋણ મૂલ્ય અને સ્થિતિ ઉર્જાના
ફેરફાર જેટલું હોય. શું હોય ખબર છે? હવે આને આ રીતે પણ લખી શકાય, અહીંયા ડી યુ છે આ અંતર છે અને હું આ બાજુ લઈ જાઉં તો અહીંયા શું આવશે? એફ કન્ઝર્વેશન ઇન્ટુ ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી યુ. બરાબર છે? તો અહીંયા ડી યુ અને આ આપણા માટે શું થઈ ગયું? જો ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ એટલે કે એક પ્રકારે શું થઈ ગયું? વર્કડન. પણ વર્કડન કેવું થશે? તો કે કન્ઝર્વેટિવ કાર્ય. ખબર છે? ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે માઇનસ ડી યુ. પણ આ પણ સૂક્ષ્મ છે તો આ પણ અહીંયા શું આવશે? સૂક્ષ્મ આવશે. આપણે ડી યુ આપણને શું મળે? તો ડી યુ માઇનસ પેલી બાજુ જોવા દો એટલે કે કાર્ય આપણને કન્ઝર્વેટિવ સૂક્ષ્મ મળે, પરંતુ કેવું મળે? એના વિરુદ્ધમાં મળે. પરંતુ જ્યારે આપણે કુલ કાર્ય જોતું હોય તો આ સ્થિતિ ઉર્જા એટલે મોટા મૂલ્ય માટે આપણે શું લખીએ? તો કે ડેલ્ટા યુ લખીએ. તો અહીંયા આપણે આવું લખી શકાય, ડબલ્યુ કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ. સ્થિતિ ઉર્જાનો ફેરફાર પરંતુ કેવો હોય? વિરુદ્ધમાં ફેરફાર હોય. એટલે અહીંયા લખવું એટલે લખી શકાય, તરંગી બળ વિરુદ્ધ થયેલ કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે રૂપે સંગ્રહ પામે છે. તરંગી બળ સ્વરૂપે અથવા તો તરંગી બળ વિરુદ્ધ થયેલ કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. અહીંયા હું લખી પણ દઉં, તરંગી બળ વિરુદ્ધ થયેલ કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. યાદ રહેશે? ક્લિયર થયું? હવે અહીંયા આપણે જોઈએ અને આ ડેલ્ટા શા માટે લીધું? તો ડેલ્ટા હંમેશા મોટા ફેરફાર માટે હોય. તેમાં હોય ડેલ્ટા હંમેશા મોટા ફેરફાર માટે આપણે લખીએ છીએ. હવે જો ડેલ્ટા હંમેશા આપણે મોટા ફેરફાર માટે લખીએ એટલે અહીંયા હવે જો કુલ કાર્ય લઈએ તો એ ડેલ્ટા સ્થિતિ ઉર્જા શું છે? તો કે એનો મોટો કંઈક ફેરફાર હશે આપણે મળશે. પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ સુધીમાં જે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થશે એ એના ઉપર થયેલા કાર્યને અનુસાર હશે, એના સમપ્રમાણમાં હશે. બરાબર છે? તો એ પણ કંઈક ફેરફાર જે આવશે કેટલો મળશે? તો મોટો મળશે. ક્લિયર થયું? તો હવે અહીંયા આપણે આગળ વધીએ કે જો પ્રવેગ અહીંયા આપણે શું કરવું છે? જો બાજુમાં લખીએ dx સ્થાનાંતર માટે જે ગતિ કરાવી, હવે અહીંયા આપણે dx સ્થાનાંતર છે એના માટે આપણે જે ગતિ કરાવીએ તો અહીંયા ગતિના લીધે એટલું તો એ ગતિ આપણે પ્રવેગે કેવો મળે? ઝીરો મળે. શું મળે? dx સ્થાનાંતર માટે જે ગતિ કરાવી તે ગતિ આપણને પ્રવેગ કેવો મળે? આપણે ઝીરો મળે. તો આવી પ્રવેગ રહિત ગતિ થઈ. આ ગતિને કઈ ગતિ કહેવાય? પ્રવેગ રહિત ગતિ. માટે તો અહીંયા આપણે લખીએ જો પ્રવેગ રહિત ગતિ માટે હોય તો પ્રવેગ રહિત ગતિ હોય તો વેગ કેવો થાય? અચળ થાય. કારણ કે પ્રવેગ ઝીરો તો વેગ કેવો થાય? અચળ થાય. અને જો વેગ અચળ થાય તો ગતિ ઉર્જાનો ફેરફાર કેવો થાય? શૂન્ય થઈ જાય. કારણ કે પછી એમાં કોઈ ફેરફાર આપણને જોવા મળતો નથી. વેગ અચળ, ગતિ ઉર્જા કોન્સ્ટન્ટ થઈ જાય. બરાબર છે? એટલે કે અહીંયા આથી આવું લખી શકાય, ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ શૂન્ય. એટલે કે શૂન્ય થાય. જો આવું થાય તો કાર્ય ઉર્જા પ્રમેયના અનુસાર આપણે જોઈએ. કાર્ય ઉર્જા પ્રમેય, કાર્ય ઉર્જા પ્રમેય આપણે ધોરણ 11 ની અંદર ભણી ગયા. શું છે કાર્ય ઉર્જા પ્રમેય? આપણને શું કહે છે? તો કે જેનું કુલ કાર્ય છે એ શું હોય? કુલ કાર્ય વી નેટ એવું લખું છું. કુલ કાર્ય જો છે કેટલું હોય? તો કે કન્ઝર્વેટિવ જે કાર્ય થયું હોય એ અને પ્લસ બાહ્ય બળ દ્વારા જે
एक्सटर्नल फोर्स द्वारा जो कार्य थे हो बने सरवाळा जेटलू हो अथवा तो यूं कही सकते कि अँ गति ऊर्जा आज है ये कितलू हो गति ऊर्जा फेरफार जेटलू हो एक्सटर्नल बल और कंजर्वेटिव बल ये बने लीधे आ को लीधे थे तो बाह्य बल वडे थे कार्य अँ हूँ लखी दऊ बाह्य बल वडे थेलू कार्य आ शू तो संरक्षी बल वडे थेलू कार्य संरक्षी बल वडे थेलू कार्य डबल्यू कंजर्वेटिव प्लस डबल्यू एक्सटर्नल खबर है आ बने कुल कार्य आने आप शू कही कुल कार्य डबल्यू नेट तो ये कटलू हो तो ये अहियाँ जो जो जाइए तो डेल्टा के अपने केव मे शून्य है कारण केम शून्य है तो प्रवेग रहित गति है एट वेग अचल है वेग अचल हो तो डेल्टा के अपने शू मे जीरो मे तो आज फोर्स है आ बने प्रमाण शू थे तो गति ऊर्जा ना फेरफार है तो डबल्यू नेट जो है ये अपने आ रीते लखी सकते डबल्यू नेट इज इक्वल टू अपनी पास शू है डेल्टा के गति ऊर्जा ना फेरफार तो अँ आप रीते लखी सकी बराबर जीरो डबल्यू नेट तो अँ डबल्यू कंजर्वेटिव प्लस डबल्यू एक्सटर्नल इज इक्वल टू शू थे जीरो शाटे एवं थू तो डेल्टा के इज इक्वल टू डबल्यू नेट गति ऊर्जा ना फेरफार है जो कार्य करे थे तो ये तो अपने केव मे ये तो अपने शून्य मे तो अँ शून्य मूकी तो हमें आपने एक्सटर्नल फोर्स केव मे डबल्यू एक्सटर्नल फोर्स अपने केव मे तो माइनस डबल्यू कंजर्वेटिव मे शू मे माइनस एट्ले कि बाह्य बल वडे थतु कार्य संरक्षी बल वडे थता कार्य जेटलू अने विरुद्ध दिशा में होय आना ऊपर थी आपणे शू लखी शकीए अहींया के बाह्य बल वडे थतु कार्य संरक्षी बल वडे थता कार्य जेटलू अने विरुद्ध दिशा में होय अने विरुद्ध दिशा में होय क्यांथी खबर पड़ी तो आ सूत्र ना आधार आपने खबर पड़ी माइनस साइन शू दर्शावे छे तो के विरुद्ध दिशा दर्शावे छे शू दर्शावे छे विरुद्ध दिशा दर्शावे छे ख्याल आव्यो छे तो आ उपरांत आपणे एवुं कही शकीए आनाथी वधारानुं जो एक नेक्स्ट स्लाइड में लखूं तो आना आधार आपणे एवुं कही शकीए वी एक्सटर्नल वी एक्सटर्नल शू थाय आपणा माटे तो के माइनस वी कंजर्वेटिव आवुं आपणे लखेलुं पण आ शू छे तो के आ शू छे तो के गति ऊर्जा कंजर्वेटिव फोर्स आपणे शू छे गति ऊर्जा नो फेरफार बराबर छे तो वी एक्सटर्नल इज इक्वल टू आपणी पासे शू थाय डेल्टा यू ख्याल आवे छे वी एक्सटर्नल इज इक्वल टू स्थिति ऊर्जा जे आपणे आगळ विद्युत स्थिति ऊर्जा जे मेळवी हती ए बाह्य बल वडे थयेला कार्य बराबर शू होय तो के स्थिति ऊर्जा खबर छे अहींया हवे बे वस्तु ध्यान राखवानी छे शू ध्यान राखवानी छे जो तमे कंजर्वेटिव फोर्स लो तो स्थिति ऊर्जा केवी आवशे ओछी कारण के कंजर्वेटिव फोर्स जेटलू वपराशे एटले एनी स्थिति ऊर्जा घटशे एटले अहींया आपणे बे रीतना सूत्र बने जो आपणे आने लईए वी कंजर्वेटिव लईए तो ए शू आवशे तो के माइनस डेल्टा यू आवशे अने जो एक्सटर्नल फोर्स लईए तो ए शू आवशे माइनस का प्लस डेल्टा यू आ बने याद राखजो अहींया कन्फ्यूजन कोईपण प्रकारे थवुं जोईए नहीं बीजू आ उपरांत जो आपणे वात करीए शू वात करीए हवे ए जोईए आ उपरांत आपणे कोनी वात करी छे तो के बाह्य बल वडे हवे जो अहींया कुल बल नी वात करू छुं कोनी वात करू छुं कुल बल कारण के मारे कार्य कुल जोतुं होय तो बल पण मारे शुं जोईए कुल जोईए एटले कुल बल नी वात करीए तो एफ नेट आपणे शुं मळे जो के ए पण कंजर्वेटिव फोर्स प्लस एक्सटर्नल फोर्स आ बन्नेनो सरवाळो जेटलुं ज मळे परंतु अहींया कुल बल केवुं थशे शून्य थशे शा माटे प्रवेग ज जीरो छे प्रवेग जीरो क्यारे होय ज्यारे बल जीरो होय ख्याल आवे छे तो अहींया एफ कंजर्वेटिव इज इक्वल टू अहींया शुं थशे जीरो मूकीए तो आ एफ एक्सटर्नल पहेली वेल्यू जाय
तो અહીંયા શું આવશે માઈનસ એફ એક્સટર્નલ એટલે કે આ બંને બળ પણ એકબીજાની કેવા છે વિરુદ્ધ દિશાના છે સમ સરખા છે સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે કેવા છે સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે આવું આપણે લખી શકાય તો આ મને કોનું મૂલ્ય મળ્યું બળનું કયા બળનું તો કે સંરક્ષી બળનું क्या बल नु तो F कंजर्वेटिव संरक्षी बल सूत्र मिलू मैं को सूत्र मिलू संरक्षी बल खबर है तो अहीं हवे एक उदाहरण लईए समझिए अने पछी आगळ वधीए जो संरक्षी बल माटे ज आपणे स्थिति ऊर्जा मैं स्टार्टिंग में सौथी पहेलू वाक्य अहीं शुं लखी तुं संरक्षी बड़ों माटे स्थिति ऊर्जा व्याख्यायित करी शकाय हवे ए वाक्य ने बराबर रीते समझिए जो अहींया सुधीनो तमने समझ में आवी गयो होय तो ए पण समझ में आवी जशे धोरण 11 मां आपणे थोड़ा ग्रेडन जोईए हवे आ बल जे छे संरक्षी बड़ माटे ज केम व्याख्यायित करी शकाय शा माटे असंरक्षी बड़ों माटे व्याख्या नहीं थई शके तो एना माटे आपणे बे अलग अलग आकृतिओ द्वारा समझी अहींया हुं लखुं छुं समजण माटे कारण के समझवुं जरूरी छे હવે ધારો કે અહીંયા હું બે કન્ડિશન લઉં છું બે એક કન્ડિશન એવી લઉં છું કે એક બિંદુ એ છે એક બિંદુ બે છે એટલે કે બી એ થી બી સુધી કાર્ય આપણે સંરક્ષી બળ દ્વારા થયેલું કાર્ય જોઈએ અને અસંરક્ષી બળ દ્વારા થયેલું કાર્ય જોઈએ તો અહીંયા આપણે બે આકૃતિ લઈએ અહીંયા પણ બિંદુ એ છે અને બિંદુ બી છે હવે જ્યારે સંરક્ષી બળ દ્વારા થયેલું કાર્ય હોય તો એ હંમેશા માર્ગ પર આધારિત નથી માત્ર બે બિંદુ પર આધારિત છે પ્રારંભિક અને અંતિમ તો અહીંયા માર્ગ કોઈ પણ હોય ધારો કે એક આપણે આ જ રીતે કાર્ય કર્યું તો અહીંયા ધારો કે 3 જૂલ જેટલું કાર્ય થયું ડબલ્યુ એક્સટર્નલ કેટલું છે 3 જૂલ બાહ્ય બળ એટલું આપ્યું ત્યારે એટલું કાર્ય થયું એ થી બી સુધી આપણે કોઈ પદાર્થને લઈ ગયા હવે એક આ માર્ગ પસંદ કરીએ અહીંયા પણ કેટલું કાર્ય હશે 3 જૂલ જેટલું ડબલ્યુ એક્સટર્નલ એટલું જ કાર્ય થશે અહીંયાથી વાત કરીએ તો આ માર્ગે પણ કેટલું કાર્ય થાય તો કે ત્યાં પણ 3 જૂલ જેટલું જ કાર્ય થશે બરાબર છે તો B બિંદુ પાસે હવે A પાસે સ્થિતિ ઊર્જા કેટલી છે U = 10 કેટલું છે U = 10 જૂલ ધારો કે આ હું એક ઉદાહરણ લઈને ચાલુ છું આટલું અહીંયા સ્થિતિ ઊર્જા A બિંદુ પાસે છે તો B બિંદુ પાસે હવે સ્થિતિ ઊર્જા કેટલી હશે એ મારે શોધવું હોય તો મને કેવી રીતે મળે તો કે B પાસે આપણે વાત કરીએ તો કે B પાસે સ્થિતિ ઊર્જા કેટલી હશે તો W external = શું થશે ગતિ ઊર્જાનો ફેરફાર B - U એટલે કે એ ઉપર જે હશે અને પી ઉપર જે હશે પણ એનો ફેરફાર એટલે કે થયેલું કાર્ય મળે અને થયેલું કાર્ય આપણી પાસે અહીંયા કેટલું છે કે 3 છે ખબર છે યુ બી આપણે શોધવું છે અને આ કેટલું છે 10 તો યુ બી જે છે એની પાસે આપણને કેટલું મળે છે તો કે એ 13 મળે છે 10 પહેલી બાજુ એટલે પ્લસ થઈ જશે તો આપણને અહીંયા સ્થિતિ ઊર્જા જો 13 જૂલ મળી બરાબર હવે જ્યારે આ કયા કોના માટે વાત છે તો સંરક્ષી બળ માટે અહીંયા હું લખી પણ દઉં સંરક્ષી બળ માટે હવે અહીંયા કોની વાત કરીએ તો અસંરક્ષી બળ માટે હવે અહીંયા જો અસંરક્ષી બળ હોય ત્યારે એનું જે બાહ્ય બળ દ્વારા જે થયેલું કાર્ય છે અથવા તો બાહ્ય બળ દ્વારા થયેલું જે વી એક્સટર્નલ જે છે એક ગતિ માર્ગ ઉપર આધારિત છે આમાં નથી અહીંયા શું છે ગતિ માર્ગ ઉપર આધારિત છે ધારો કે એને આ પથ ઉપરથી એટલું કાર્ય છે કે ધારો કે મને કંઈક 4 જૂલ જેટલી ઊર્જા મારી ખર્ચાઈ આ દિશામાં થયેલ કાર્ય ધારો કે અહીંયા મારી 2 જૂલ જેટલી ઊર્જા ખર્ચાઈ અહીંયા ધારો કે 3 જૂલ જેટલી ઊર્જા ખર્ચાઈ આ ગતિ માર્ગ ઉપર આધારિત છે તો હવે અહીંયા યુ એ ધારો કે અહીંયા સ્થિતિ ઊર્જા કેટલી છે તો કે 10 જ લઈએ બી પાસે યુ બી આપણે શોધવું છે અહીંયા પોટેન્શિયલ એનર્જી કેટલી હશે અલગ અલગ તો અહીંયા આપણે લખીએ યુ બી હવે હું ડાયરેક્ટ આ સૂત્ર લખું તો વાંધો નથી ને યુ બી ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે ડબલ્યુ એક્સટર્નલ પ્લસ યુ એ હવે જો અહીંયા યુ બી આપણને અલગ અલગ મળે યુ એ બરાબર તો 10 છે આપણી પાસે પણ એ વી એક્સટર્નલ અલગ અલગ છે એક જગ્યાએ 4 છે એક જગ્યાએ 2 છે કે 3 છે 10 + 4 કરો એટલે આપણે કેટલું મળે 14 જૂલ મળે અથવા શું મળે 10 + 2 કરો તો 12 જૂલ મળે અથવા તો આ બિંદુ ઉપર આ માર્ગે જઈએ તો અહીંયા સ્થિતિ ઊર્જા કેટલી મળે
तो कि 13 जूल मळे। હવે ત્રણે ત્રણ બિંદુ આપણે ત્રણે ત્રણ જૂલ જે મળી છે એ ક્યાંની મળી છે તો કે યુ બી એટલે કે એક જ બિંદુની મળી છે, એક જ બિંદુ પરની સ્થિતિ ઉર્જા, એક જ બિંદુ પરની સ્થિતિ ઉર્જા આપણે કેટલી મળે છે તો કે 14 જૂલ મળે છે, 12 જૂલ મળે છે, 13 જૂલ મળે છે, જે શક્ય નથી। એક જ બિંદુ ઉપર અલગ અલગ સ્થિતિ ઉર્જા ક્યારે પોસિબલ सूत्र कही सकिए ऊर्जा बिंदु सरखी हो फेरफार केव सरखो हो तो आ शक्य असरंक्षी बल है अपने स्थिति ऊर्जा ने व्याख्यायित कर सकता નથી। એટલા માટે અહીંયા સૌથી પહેલું પદ મેં શું લખ્યું હતું, સરંક્ષી બળ માટે સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરી શકાય। ક્લિયર થયું? અને સરંક્ષી બળ એટલે કે એફ કન્ઝર્વેટિવ, એફ કન્ઝર્વેટિવ શું થાય તો કે ડીયુ અપોન ડીએક્સ, અને એના આધારે આપણે શું કરી શકીએ માઇનસ એટલે કે એની વિરુદ્ધ દિશામાં। તો અહીંયાથી આપણને ડબલ્યુ કન્ઝર્વેટિવ મેળવ્યું કેટલું હોય તો કે સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું અને વિરુદ્ધ દિશાનું પણ। હવે છે બીજું આ ફેરફાર કેવો હશે, મોટો ફેરફાર હશે। તો હવે એના અંતર ને આધારે આપણે વ્યાખ્યાયિત કરીએ તો શું વ્યાખ્યાયિત કરીએ, કાર્ય ઉર્જા પ્રમેય ના આધારે તો કે અહીંયા પ્રવેગ જીરો હશે, પ્રવેગ જીરો એટલે વેગ જીરો, વેગ અચળ, અને વેગ અચળ એટલે કે ગતિ ઉર્જા કેવી થાય, શૂન્ય થઈ જાય। અને ગતિ ઉર્જા જો શૂન્ય થાય તો અહીંયા આપણે બાહ્ય બળ દ્વારા થયેલું કાર્ય એ કોના જેટલું મળે તો કે એના જે કન્ઝર્વેટિવ ફોર્સ દ્વારા જે થયેલું કાર્ય છે એના જેટલું, પરંતુ વિરુદ્ધ દિશામાં આપણને મળે। અને વિરુદ્ધ દિશામાં જો મળે તો એને આપણે આ રીતે લખી શકાય, એફ આ કન્ઝર્વેટિવ બરાબર શું થાય તો કે સ્થિતિ ઉર્જા, એને તો આપણે વ્યાખ્યાયિત કરી શકીએ ને અહીંયા। જો આ સૂત્ર જે છે એના આધારે એફ કન્ઝર્વેટિવ શું છે તો માઇનસ ડેલ્ટા યુ છે, તો અહીંયા હું એફ કન્ઝર્વેટિવ આ ડબલ્યુ કન્ઝર્વેટિવ જે છે એની કિંમત મૂકી દઈએ, શું મૂકી દઈએ, એની કિંમત મૂકી દઈએ તો આપણે શું મળે, માઇનસ માઇનસ પ્લસ ડેલ્ટા યુ મળે, અને કન્ઝર્વેટિવ આપણી પાસે આ તો છે જ માઇનસ ડેલ્ટા યુ। એટલે આપણે ડબલ્યુ બાહ્ય બળ દ્વારા થયેલું કાર્ય પણ સ્થિતિ ઉર્જા સ્વરૂપે વ્યાખ્યાયિત કરી શકીએ, અને કન્ઝર્વેટિવ કાર્ય જે છે એટલે કે કન્ઝર્વેટિવ ફોર્સ દ્વારા થયેલું કાર્ય પણ આપણે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં વ્યાખ્યાયિત કરી શકીએ। અને અહીંયાથી આપણે કુલ બળનો પણ ફેરફાર અને વચ્ચેનો સંબંધ પણ આપણને મળી શકે, બંને બળ કેવા હોય, સમાન હોય, પરંતુ એકબીજાની કેવા હોય, વિરુદ્ધ દિશાના હોય। ખ્યાલ આવ્યો તમને આના આધારે? તો અહીંયા આપણે એક આપણે હમણાં જોઈન થશું એક મિનિટ પછી પાછા તરત જ, ઓકે ક્લિયર છે? તો હવે એક અહીંયા આપણે મુદ્દો લખી શકીએ, એ નેક્સ્ટ સ્લાઇડમાં લખું છું। ઓકે એક કામ કરીએ આપણે, એ લખતા પહેલા આપણે ફરીવાર પાછા રીજોઈન થઈ જઈએ, ઓકે અહીંયા હું સ્ટોપ શેરિંગ કરું છું અને બંધ કરું છું।